नमस्ते बाळ मित्रो, नमस्ते जिज्ञाबेन, નમસ્તે બાળ મિત્રો, નમસ્તે લતાબેન. જીજ્ઞાબેન, થોડું કંઈક બોલું છું, તમે કહેજો શું હશે. સારે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા. લતાબેન, મને સમજાઈ ગયું, આ સંગીતના સ્વર છે. અરે જીજ્ઞાબેન, આજે તો મને આમ સંગીતમાં ખોવાઈ જવાની ઈચ્છા થઈ રહી છે. અને સંગીતમાં ખોવાવું હોય ને તો આપણને કવિતાઓ વાંચવી પડે, ગીતો સાંભળવા પડે, અને એ સુરતાલની દુનિયામાં આપણને જરૂરથી જવું પડે, તો જ સંગીતને બચાવી શકાય. અને લતાબેન, સંગીત વસ્તુ જ એવી છે, આપણે જ્યારે પણ કંઈ કરતાં કરતાં મજા ના આવતી હોય, મૂડ અપસેટ થઈ ગયો હોય, ત્યારે આપણે સંગીત સાંભળીએ કે ગાઈએ ને તો આપણો મૂડ બની જાય. ખરી વાત. અને એટલું જ નથી જીજ્ઞાબેન, ઘણી વાર આપણને બહુ જ ખુશ હોઈએ અને એમ થાય મને કંઈક કરવું છે, મને કંઈક કરવું છે, મનથી જે ઈચ્છાઓ થાય, ત્યારે જો આપણને ગમતું સંગીત સાંભળીએ તો ખરેખર મનને જે માનસિક શાંતિ મળે છે, જે માનસિક સંતોષ મળે છે, એ તો જે માણે ને એને જ ખબર પડે. અને લતાબેન, આજે હું તમારું મૂડ બનાવું? હા, ચોક્કસ. ફેસબુક ને ગૂગલ ને પ્રાણી જગત આખું જાણે, ચક્કી કાબર સુગરી જેવા ચેટિંગ જેવું માણે, કાગડાભાઈ તો લેપટોપ લઈને છાના માના ચાલે, મૂછોને મરડીને કેવા મનમાં મનમાં માલે, ઇયરફોન લગાવીને પોપટભાઈ તો ઊંઘે, બ્લૂટૂથ લગાવીને વાંદરો આંખો મરડીને ચાલે, માઉસને કીબોર્ડ લઈને ઉંદરડો કેવો ભાગે, જંગલમાં પછી જંગલ બુકને ઓનલાઈન સર્ચ કરે, સસલાભાઈ મેસેજ વાંચે કૂકડો મેઇલ કરે, મસ્તીને મજા થકી જુઓ જંગલ કેવું હાલે. બહુ સરસ. એવી જ રીતે જીજ્ઞાબેન જુઓ બીજું છે, ચંદા મામા પ્યારા પ્યારા લાગે છે અમને ન્યારા, ચંદા મામા પ્યારા પ્યારા લાગે છે અમને ન્યારા, રાત પડે તો આવે છે અંધારા દૂર ભગાડે છે, દિન થતા સંતાઈ જાય છે વાદળ સાથે ગેલ કરે છે, સુદ અને વધમાં વધે છે, વધ અને સુદમાં ઘટે છે, શીતળ ચાંદની ફેલાવે છે, સુંદર જગત બનાવે છે, પાપ પુણ્યના આ જગતમાં શીતળ ભાવના પ્રસરાવે છે, ચંદા મામા પ્યારા પ્યારા બાળકોને લાગે કેવા મજાના. જીજ્ઞાબેન, આપણે જે કવિતાઓ કહીને એ માત્ર કવિતાઓ નથી, પણ આપણા બાળકોને સંગીત પ્રત્યે એક પ્રકારનો લગાવ થાય એ માટેની પૂર્વ તૈયારી છે. અને આમ પણ આપણા બાળમિત્રોને છે ને ગીત સંગીતનો પીરિયડ હોય ને એ બહુ ગમે. એમાં ગાવાનું હોય, વગાડવાનું હોય, તાળીઓ પાડવાની હોય, મજા અને મસ્તી કરવાની હોય, એટલે બાળમિત્રોને તો ગમે જ ને. અને સાથે સાથે લતાબેન આપણને પણ ગમે. સાચી વાત. મને હજી એમ થાય છે કે હજી એક હું ગીત ગાઉં તો. ચોક્કસ, ચાલો ને ગાઈએ, બંને સાથે ગાઈએ. સસલો બેઠો ભણવા, કુદી કુદીને ગમતી કવિતા લાગ્યો છે ગણગણવા, આ સસલો બેઠો ભણવા, કઈક સવાલો પૂછે એ તો ટીચરજીને રોજ, ક્લાસરૂમમાં મૂંઝાતો મેદાને આવે મોજ, તોફાની મન રંગબેરંગી સપના લાગ્યો વણવા, આ સસલો બેઠો ભણવા, કેમ આવશે પહેલો નંબર એ જ વાતની ચિંતા, યાદ એકડો રાખે ત્યાં તો ભૂલી જવાતા મીંડા, અઘરા અઘરા ગણિત થી તો સહેલા તારા ગણવા, આ સસલો બેઠો ભણવા, અરે આ સસલો બેઠો ભણવા. બાળ મિત્રો, અમને પણ મજા પડી ગઈ, તમને પણ મજા પડી હશે ને. અને લતાબેન, એવું જ એક સરસ મજાનું ગીત થઈ જાય તો. હા, અને ગીત છે પરિચયનું, કિશોર કુમાર અને આશા ભોસલેના. આપણે સરસ મજાનું ગીત સાંભળ્યું અને ગીત સાંભળવાની તો બહુ મજા પડી ગઈ. પણ તમે જે ચાંદા મામાની કવિતા ગાઈ ને, હવે મને સુરજ દાદાની કવિતા ગાવાનું મન થાય છે. ચાલો સાંભળીએ. સાંજ ઢળે ને સૂરજ પલળે તળાવના એ જળમાં, સાંજ ઢળે ને સૂરજ પલળે તળાવના એ જળમાં, સવાર થઈ એ જઈ બેસે પેલા ભૂરા વાદળમાં, અડકો દડકો રમતો સૂરજ બપોર થઈ ધકધકતો, અડકો દડકો રમતો સૂરજ બપોર થઈ ધકધકતો, સાંજ ઢળે ને રંગો પૂરે ક્ષિતિજ પરે વાદળમાં, વરસાદી મોસમમાં એ તો સંતા કુકડી રમતો, ધોધમાર વરસે ત્યારે રજા પર ઉતરતો,
વરસાદી મોસમમાં એ તો સંતા કુકડી રમતો, ધોધમાર વરસે ત્યારે રજા પર ઉતરતો. અરે વાહ, પણ જીજ્ઞાબેન તમને ખબર છે, તમે આ જે કવિતા ગાઈ રહ્યા છો ને, અથવા તો જે બોલી રહ્યા છો ને, એ પણ એક પ્રકારનું સંગીત જ છે. જો આમ સુવ્યવસ્થિત ધ્વનિ કે જે રસની સૃષ્ટિ કરે, કંઈક આપણને રસનું પાન કરાવે, એને આપણે સંગીત કહીએ છીએ. આમાં પણ જોવા જઈએ ને તો ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય વસ્તુ સંગીતની જ છે. જો આપણે ગાઈએ તો પણ આપણે સંગીત કરી રહ્યા છીએ, કોઈ આપણે વાજિંત્ર વગાડીએ એ પણ સંગીત છે, અને આપણે આપણા લયમાં જો નૃત્ય કરીએ એ પણ જીજ્ઞાબેન આમ તો સંગીત જ છે ને. એટલે કે આ ત્રણેય એનો વ્યવહાર માત્ર સંગીત સાથે જ છે. ગાવું, વગાડવું અને નાચવું આમ તો જીજ્ઞાબેન એટલા જૂના છે ને કે જેટલો આ માનવી જૂનો છે. જ્યારથી માનવ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી જોવા જઈએ તો આ ત્રણેય વસ્તુ અસ્તિત્વમાં આવી ગઈ છે. એટલે કે વગાડવાની અને જે વાજિંત્રોની જે કળા છે ને, એ ભલે માનવીએ શોધ કરી હશે અથવા તો શીખી હશે, પણ ગાવાની અને નાચવાનો આરંભ તો ચારો વર્ષ જૂનો છે. એટલે કે જ્યારથી મનુષ્ય જન્મ્યો હશે ને મનુષ્ય, ત્યારથી જ ગાવાનું અને વગાડવું તો એના લોહીમાં જ છે. એટલે કે ગાવાનું એટલું સ્વાભાવિક છે ને કે જેમ માણસ બોલતો હોય તો જો તમે લયમાં બોલો તો એ ગાવાનું, અને ગાવાની વસ્તુ એ સંગીત. એટલે કે મનુષ્ય ક્યારથી ગાવાનું શરૂ કર્યું છે ને એ આપણે હજુ કહી શકતા નથી, પરંતુ કમસે કમ એટલું તો જરૂર નક્કી કરી શકીએ કે આપણે ક્યારથી બોલવાનું શીખ્યા, અને જ્યારથી બોલવાનું શીખ્યા હોઈએ અને એ સ્વર અને લય જો વ્યવસ્થિત રીતે રૂપ ધારણ કરે તો એ કહેવાય છે કલા, અને એ થયું સંગીત. જીજ્ઞાબેન આ તો મેં તમને માત્ર પ્રાથમિક જાણકારી જ આપી છે, પરંતુ આપણે તો એવું જ ઈચ્છીએ ને કે આપણા બાળ મિત્રોને કોઈ પણ બાબતની પૂરેપૂરી જાણકારી મળે, તો એ માટે આજે આપણે આપણા કાર્યક્રમમાં એક સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, સંગીતનું વિજ્ઞાન. અને એ વાર્તાલાપ આપી રહ્યા છે હયાતી વોરા. કેમ છો બાળ મિત્રો? આપણે રોજ સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ તે દરમિયાન કેટલા અવાજો સાંભળીએ છીએ, ખરું ને? સવારના પહોરમાં આપણા ઘરે દાદીમાં ઘંટડી વગાડતા ધીમા સ્વરે ભગવાનના ભજનો ગાય છે, તે કેવું મધુર લાગે છે, સાંભળવું ગમે છે ને? તમે દરરોજ શાળાએ જાઓ છો ત્યારે શાંત વાતાવરણમાં એક સાથે સમૂહમાં પ્રાર્થના ગાવ છો, એ સમયે એવું લાગે છે કે આ પ્રાર્થના બંધ જ ન થાય, સાંભળ્યા જ કરીએ તો કેવું સારું. ઘરમાં રેડિયો કે ટીવીમાં વાગતું મનગમતું ગીત સાંભળીને આપણને પણ સાથે સાથે ગાવાનું મન થઈ જાય છે, કેમ બાળ મિત્રો? સાચું ને? અને નવરાત્રિમાં ઢોલ વાગે પછી કંઈ ઘરમાં બેસી રહેવું ગમે ખરું? ન જ ગમે ને? એમ થાય કે ક્યારે દાંડિયા રાસ રમવા જઈએ, ખરું ને? તો બાળ મિત્રો, આપણને સાંભળવા ગમતા આ બધા જ અવાજો એટલે કે ધ્વનિનો સમાવેશ સંગીતમાં થાય છે. આ અવાજો પછી ભલે આપણા ગળામાંથી નીકળતા હોય કે પછી કોઈ વાજિંત્રમાંથી નીકળતા હોય, એનાથી આપણને સૌને ડોલવાનું મન થઈ જાય છે. આ બધા અવાજોમાં સંગીત રહેલું છે. તે સિવાયના વાહનોના અવાજ, પંખાનો અવાજ, હથોડાનો અવાજ, આ બધા અવાજ કર્કશ હોય છે જે આપણને સાંભળવા ગમતા નથી, તેને આપણે કર્કશ ધ્વનિ એટલે કે ઘોંઘાટ કહી શકીએ, ખરું ને? તો બાળમિત્રો, સંગીત એક એવી કળા છે જેનાથી મનુષ્યને આનંદ મળે છે. તમને ખબર છે, સંગીત સાંભળવાથી ગાય જેવા દૂધ આપનારા પશુઓ વધુ દૂધ આપે છે, નાના નાના છોડવાઓ પણ જલ્દી વિકાસ પામે છે. સંગીત દ્વારા નાના બાળકો, મોટેરાઓ કે આપણા દાદા દાદીની ઉંમરના વડીલો, સૌ કોઈ ખૂબ આનંદ પામે છે. તો આજે આપણે સૌના મનગમતા એવા સંગીતના વિજ્ઞાન વિશે થોડું સમજીએ. ધ્યાનથી સાંભળજો હા. આપણે આગળ ચર્ચા કરી એ બધા અવાજો કે ધ્વનિ જ્યારે નિયમિત રીતે એક પછી એક સ્થિર રીતે ગવાય તેને સ્વર કહેવાય. સંગીતમાં આવા 7 સ્વર હોય છે, જેને સા, રે, ગ, મ, પ, ધ અને ની કહેવાય. તમે જેમ પેન દ્વારા કાગળ પર જુદા જુદા ચિત્રો દોરો છો ને, એક જ પેન દ્વારા એક જ કાગળ પર કેટલીય જાતના ચિત્રો બને છે, એમ જ આ 7 સ્વરો દ્વારા જુદા જુદા કેટલાય ગીતો બને છે. બાળમિત્રો, શાસ્ત્રના નિયમોમાં બાંધેલું શાસ્ત્રીય સંગીત હોય,
કે પછી ગામડાના લોકો દ્વારા ગવાતું લોકસંગીત હોય, ફિલ્મોમાં ગવાતું આપણા સૌનું મનગમતું સંગીત હોય કે પછી આજનું પોપ સંગીત હોય, એ બધાના મૂળમાં તો સંગીતના આ સાત સ્વરો જ છે. આ સાત સ્વરો સા રે ગ મ પ ધ અને ની, એમાંથી જ આ બધા જ પ્રકારનું સંગીત બને છે. બોલો કેવી નવાઈ, તમે સૌ ગાયત્રી મંત્ર તો બોલતા જ હશો ખરું ને? આ ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર ઓમ, કે જેનાથી ભગવાનના બધા જ મંત્રોની શરૂઆત થાય છે, તે ઓમમાંથી ભારતીય સંગીતના આ સાત સ્વરોનો જન્મ થયો હોવાનું મનાય છે. આપણા પ્રાચીન કાળના ઋષિમુનિઓ ઓમકાર દ્વારા સંગીતની સાધના કરીને જ ઈશ્વરની ભક્તિ કરતા હતા. તમને એક વાત કહું, એમાં એક કથા એવી પણ છે કે મોર, ચાતક, કોયલ જેવા કેટલાક પક્ષીઓ અને સિંહ, હાથી જેવા કેટલાક પશુઓના અવાજ પરથી મનુષ્ય સંગીતના આ સાત સ્વરોની ઉત્પત્તિ કરી. તો બાળમિત્રો, તમે સરસ્વતી દેવી, નારદ મુનિ, શંકર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા તો જોયા જ હશે, ઘરમાં એમની પૂજા પણ થતી હશે ખરું ને? જેમાં સરસ્વતી દેવીના અને નારદ મુનિના હાથમાં વીણા જોઈ હશે, શંકર ભગવાનના હાથમાં ડમરું જોયું હશે, અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ ભગવાન કેવા સુંદર લાગે છે. તો આ વીણા, ડમરું અને વાંસળી એ પણ સંગીતના સાત સ્વર ઉત્પન્ન કરતા વાજિંત્રો છે, જેને સંગીતની ભાષામાં વાદ્યો કહેવાય. આપણા ભગવાનને આ વાદ્યો ઘણા જ પ્રિય છે. એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન તો એવી સરસ વાંસળી વગાડતા કે તેના મીઠા મીઠા સુરો સાંભળીને ગોપીઓ તો શું, ગાયો પણ તેમની પાસે દોડી આવતી. એ વાત તો તમે સાંભળી જ હશે, મમ્મીએ વાર્તા તો કરી જ હશે. શંકર ભગવાને ડમરું વગાડતા તાંડવ નૃત્ય કર્યું હતું ત્યારે આખી પૃથ્વી ધણધણી ઊઠી હતી. આમ આપણા દેવદેવીઓ અને સંગીતનો સંબંધ એક સિક્કાની બે બાજુઓ જેવો છે. સંગીતમાં ગાયનની સાથે મેં આગળ કહ્યું એમાં વાદ્યો પણ વગાડવામાં આવે તો સાંભળવાની ખૂબ જ મજા પડે. સામાન્ય રીતે ગીતની સાથે હાર્મોનિયમ, તબલા, સિતાર, તાનપુરો, ઢોલ, ખંજરી, મંજીરા જેવા વાદ્યો વગાડવામાં આવે છે, જેના દ્વારા ગીત વધુ ને વધુ સુંદર લાગે છે અને એમ થાય છે કે જાણે સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ. તમે અકબર બિરબલની વાર્તા તો સાંભળી જ હશે ને? આ શહેનશાહ અકબરના દરબારમાં એક મોટા ગાયક તાનસેન થઈ ગયા. એવું કહેવાય છે કે તેમના સંગીતમાં એવી અદ્ભુત શક્તિ હતી કે તેમનું સંગીત સાંભળીને જંગલમાં હરણા પણ દોડી આવતા. જોયું ને, સંગીત પશુ પક્ષીઓ પર આટલી બધી અસર કરે છે તો આપણું મનુષ્યોનું તો પૂછવું જ શું. માએ ગાયેલું હાલરડું સાંભળીને નાનું બાળક રડવાનું બંધ કરીને કેવું તરત ઊંઘી જાય છે. સંગીતથી આપણું મન શાંત થઈ જાય છે, અભ્યાસમાં એકાગ્રતા આવે છે, શીખેલું તરત જ યાદ રહી જાય છે અને આપણું આરોગ્ય પણ સુધરે. તો બાળમિત્રો, આપણી આગળ વાત થઈ એમ આ સાતે સ્વરના પોતિકા અલગ અલગ નામ પણ છે, જેમાં સા ને ષડજ, રે ને ઋષભ, ગ ને ગંધાર, મ ને મધ્યમ, પ ને પંચમ, ધ ને ધૈવત અને ની ને નિષાદ નામ આપવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં આંબાની ડાળે બેસીને કોયલ રાણી પંચમ સુરે ગાયને વરસાદને આવવાનું ઈજન આપતા હોય ત્યારે વરસાદની મજાલ છે કે વધુ રાહ જોડાવે? નહીં ને, વરસાદ તો વરસી જ પડે. તો મિત્રો, આપણે આગળ જોયું ને કે પેન દ્વારા જુદા જુદા રંગોથી કાગળ પર સરસ મજાના અવનવા ચિત્રો દોરાય છે. બસ એમ જ આ સાત સ્વરોની જુદા જુદા પ્રકારની રંગોળીથી કેટલાય રાગો બને છે, જેવા કે ભૈરવ, બસંત, પૂર્વી, મારવા, દુર્ગા, સોહની, દરબારી વગેરે. જેમ આપણા બધાના નામ છે ને, વ્યાપ્તિ, અન્વય, અયન, નહુષ, ભદંત, મોહક, મહેક, નિશા વગેરે, બસ એવા જ આ રાગોના નામ છે. આમ
આદિકાળથી આપણા પંડિતોએ સ્વરોની જુદી જુદી ગોઠવણી દ્વારા આવા કેટલાય રાગોની રચના કરી છે. બોલો કેવી નવાઈ. આપણે જ્યારે કોઈને આપણો પરિચય આપવાનો હોય ત્યારે શું શું કહીએ કહો તો? આપણું નામ, સરનામું, ઉંમર, જ્ઞાતિ, શાળાનું નામ વગેરે વગેરે, ખરું ને? તો મિત્રો, જ્યારે સંગીતમાં કોઈ રાગને ઓળખવાનું હોય ત્યારે તે રાગમાં આવતા અને ન આવતા સ્વરો, તેની જાતિ, તેનો થાટ વગેરે જાણવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણો પણ જેમ ઉઠવાનો, શાળાએ જવાનો, રમવાનો અને જમવાનો સમય નિશ્ચિત હોય છે, એમ દરેક રાગને પણ તેનો નિશ્ચિત સમય હોય છે. જેમ કે ભૂપાલી રાગ સાંજે 7 વાગ્યા પછી ગવાય, ભૈરવ અને ભૈરવી રાગ સવારે સૂર્યોદયના સમયે ગવાય, અને વળી કેટલાક રાગો માટે તો ચોક્કસ ઋતુ પણ હોય છે. બસંત અને બહાર રાગ એ વસંત ઋતુમાં ગવાય, જ્યારે મેઘ અને મલ્હાર જેવા રાગો વર્ષા ઋતુમાં ગવાય. મિત્રો, આ બધી જ સંગીતને લગતી બાબતો તમે જેમ જેમ સંગીત શીખશો એમ આગળ વધુ ને વધુ શીખતા જશો અને વધુ ને વધુ મજા પડશે. તમને સંગીત તો ગમે જ છે, એમ દરેક વ્યક્તિમાં સંગીત તરફ રુચિ તો હોય છે, જરૂર છે તેને બહાર લાવવાની. અહીં આપણે જોયું ને કે સંગીત આપણને ઘણી રીતે ઉપયોગી છે, એટલા માટે જ આપણે નાનપણથી જ કંઈ ને કંઈ પણ વધુ ને વધુ સારી રીતે ગાવાની ટેવ પાડવી જોઈએ. ઘરમાં વડીલો પાસેથી ભજનો, મંત્રો વગેરે શીખીને ગાઈ શકાય, શાળામાં શિક્ષકો પાસેથી શીખીને પ્રાર્થના પણ ગવાય. અંતમાં સંગીતના દેવી સરસ્વતીની વંદના કરતા એમની પાસે એટલું માગીએ કે મુજે કો ના વલઉ થાની દો મા સરસ્વતી વરદાન દો, મુજે કો ના વલઉ થાની દો. સંગીતનું વિજ્ઞાન આ સરસ મજાનો વાર્તાલાપ આપણને હયાતિ વોરાએ આપ્યો અને એના દ્વારા આપણને સરસ મજાની અવનવી જાણકારી મળી. આપણા બાળમિત્રોને આપણે સતત કહેતા હોઈએ કે તમે ભણવામાં ધ્યાન આપો, તમારા ધ્યેય ઉપર ધ્યાન આપો, તમને જીવનમાં ઘણું બધું આગળ વધવાનું છે, પરંતુ સાથે સાથે સંગીત અને ઇતર પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે. તો એ માટે તમને આજે અમે આ વાર્તાલાપ સંભળાવ્યો અને આશા રાખી કે બાળમિત્રોને જરૂરથી ગમ્યો હશે. જીજ્ઞાબેન, તો ચાલો ને ફરીથી સરસ મજાનું એક ગીત સંભળાવીએ. એટલે કે સંગીતની દુનિયામાં ખોવાઈ જાય. લતાબેન, આ સરસ મજાના ગીત સાથે જ આજના કાર્યક્રમનો સમય પૂરો થાય છે. તો બાળમિત્રોની રજા લઈ લઈએ. આવજો બાળમિત્રો, આવજો લતાબેન, આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન.